સોમનાથમાં ધ્વજારોહણ માટે હવે ઉપર ચડવું નહીં પડે. સોમનાથ મંદિરમાં ધ્વજારોહણ માટે ઓટોમેટિક સિસ્ટમ લાગશે. ખોડલધામના ચેરમેન નરેશ પટેલ ઓટોમેટિક સિસ્ટમ ભેટ આપશે. સોમનાથ મંદિરના 151 ફૂટ ઊંચાઈના શિખરે ધજા ચડે છે. અત્યાર સુધીમાં બે પરિવાર જ ધજા છે તે ચડાવતા હતા, ત્યારે જામનગરમાં ઓટોમેટિક સિસ્ટમ તૈયાર થઈ રહી છે. ભાવિકો નીચે ઉભા રહીને ઓટોમેટિક સિસ્ટમથી ધજા ચડાવશે. ખોડલધામમાં ઓટોમેટિક ધ્વજારોહણ સિસ્ટમ કાર્યરત છે. એસોસિએટ એડિટર ધર્મેશ વેદ્ય ફોનલાઈન પર જોડાઈ ગયા છે. ધર્મેશજી, સોમનાથમાં હવે ધ્વજારોહણ માટે ઉપર નહીં ચડવું પડે, સિસ્ટમ છે તે નરેશ પટેલ ભેટ આપવાના છે, વધુ શું વિગત? ભાવિકા, ચોક્કસ. વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિરનો સુવર્ણ યુગ શરૂ થયો છે. ધીમે ધીમે વિકાસ પ્રોજેક્ટ પણ થઈ રહ્યા છે. ત્યારે એક મહત્વનું ટૂંકા દિવસોમાં એક યોગદાન નરેશ પટેલ દ્વારા આપવામાં આવી રહ્યું છે. નરેશ પટેલ ખોડલધામના ચેરમેન છે, પાટીદાર અગ્રણી છે અને સોમનાથના પરમ ભક્ત છે. તેમના દ્વારા એક ઓટોમેટિક સિસ્ટમ આપવામાં આવવાના છે, જેનાથી સોમનાથ મંદિરના 151 ફૂટ ઊંચા મંદિર ઉપર હવે ધ્વજારોહણ માટે કોઈને ચડવું નહીં પડે અને ઓટોમેટિક મંદિર ઉપર ધજા ચડી જશે. અને બે જ પરિવારો સોમનાથ ટ્રસ્ટમાં કાર્યરત હતા, જેની પરંપરાગત પેઢી આ 151 ફૂટ ઊંચા ચડી અને ધજા ચડાવતા હતા. પરંતુ નરેશ પટેલ દ્વારા આ એક સોમનાથ ટ્રસ્ટને જે ભેટ આપવામાં આવશે ઓટોમેટિક સિસ્ટમ, એને કારણે હવે ધજા ઓટોમેટિક ચડશે અને ભાવિકો જય સોમનાથના નાદ સાથે નીચે ઉભા રહીને આ ઓટોમેટિક ધજા ચડી શકશે, જોઈ શકશે. આ સમગ્ર પ્રોજેક્ટ થોડા દિવસોમાં તૈયાર થશે. અત્યારે જામનગર ખાતે આ તમામ જે ઓટોમેટિક સિસ્ટમ છે એ તૈયાર થઈ રહી છે અને સોમનાથ ટ્રસ્ટ અને નરેશ પટેલ દ્વારા આ એને અનુદાન આપવામાં આવશે આ ઓટોમેટિક મશીન. અને નરેશ પટેલ પરિવારની એક ઈચ્છા પણ છે કે આવી દ્વારકામાં અને ઉમિયાધામ સિત્સરમાં પણ આવી સિસ્ટમ આપનાર છે. મહત્વની વાત એ છે, ખોડલધામમાં આ સિસ્ટમથી ધ્વજારોહણ શિખરે થાય છે, એ જ સિસ્ટમ હવે સોમનાથ મંદિરમાં પણ તેઓ અનુમાનિત કરવાના છે. જી ભાવિકા. જી ધર્મેશજી, ધન્યવાદ જોડાવા બદલ.